મારી આ રસાસ્વાદની કૃતિ હું આપની સામે રજૂ કરું એ પહેલા હું જીવન ભારતી શાળાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું 75 વર્ષમાં પ્રવેશવા માટે. સુરતમાં, દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં રહેતા બધા જ લોકો જાણે છે કે શિક્ષણ જગતમાં જીવન ભારતી મંડળ છે એનું પ્રદાન કેટલું આગવું છે. દર વર્ષે જીવન ભારતી મંડળ કોઈ ને કોઈ નવા સાહિત્ય અને સંસ્કૃતિને લગતા આયોજનો લઈને આવે છે અને એ રીતે સુરતમાં શિક્ષણની સાથે સાથે ગુજરાતની સંસ્કૃતિને નિભાવવાનું, એને જાળવવાનું અને લોકો સુધી પહોંચાડવાનું એ રીતે એ કામ પણ કરે છે. મિત્રો, આપને મળેલી લિંક અને એની સાથેના ફોટોગ્રાફમાં આપે જોયું હશે કે હું આજે વસુંધરાના વાહલા દવલા ઝવેરચંદ મેઘાણીની એક જે કૃતિ છે એના વિશે વાત કરવાનો છું. પણ એ હું શરૂ કરું એ પહેલા મારા આજના આ વક્તવ્યને હું ડેડિકેટ કરવા માંગુ છું મારા બાપા, મારા પપ્પા કે જેમણે મને નાનપણથી પ્રેરણા આપી, અને અમારા ટ્રસ્ટી અને સ્થાપક મીનાક્ષી મેડમ કે જેમણે સતત અમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા. મિત્રો, આ બંને મહાનુભાવોને યાદ કરીને અને જીવન ભારતી મંડળને અભિનંદન આપીને હવે હું મારા આ રસાસ્વાદ રૂપી વક્તવ્યની શરૂઆત કરીશ. મિત્રો, આ જે પુસ્તક છે જેનો ફોટો આજકાલ તમે સોશિયલ મીડિયામાં જે કઈ પણ લિંક મળી એમાં જોયો હશે, અને આપમાંથી કેટલાક લોકોએ આ પુસ્તક વાંચ્યું હશે તો એ પુસ્તકના નવા પાસાનો પરિચય હું તમને કરાવીશ, અને જો આપે નહીં વાંચ્યું હોય તો મને પાક્કી ખાતરી છે કે આ 63 મિનિટ જેટલી મારી વાત સાંભળ્યા પછી તમને બધાને આ પુસ્તક જેમ મને તેમ જલ્દી વાંચવાની ઉત્કંઠા થશે. મિત્રો, લોકડાઉન આપણા બધા માટે આગું રહ્યું. સૌથી પહેલા હું એ જણાવીશ આપને કે કઈ રીતે આ પુસ્તક તરફ હું વળ્યો, શા માટે મેં આ પુસ્તક પસંદ કર્યું. લોકડાઉન દરમિયાન મારી જે લાઇબ્રેરી છે, આપ થોડોક ભાગ પાછળ જોઈ શકો છો, એમાં ઘણા બધા કેટલાક એવા પુસ્તકો હતા કે જે મેં પહેલા વાંચ્યા નહોતા, એની સાથે પરિચય કરવાનો મને મોકો મળ્યો. લોકડાઉનમાં આપણા બધાને એક ફાયદો એ થયો કે આપણે આપણા સ્વજનના કેટલાક નવા પાસાઓથી પરિચિત થયા, કેમ કે વિના કામે લોકો સાથે રહેવાનો આપણને પહેલી વાર મોકો થયો. મારા માટે ઝવેરચંદ મેઘાણી એ એક કુટુંબના સ્વજન જ છે, કારણ કે એમને હું લગભગ આમ જોવા જાઉં તો વ્યવસ્થિત રીતે 8મા ધોરણથી જાણતો થયો. જ્યારે શાળાની લાઇબ્રેરીમાં પહેલી વખત મેં સૌરાષ્ટ્રની રસધાર એમનું પુસ્તક છે એ વાંચ્યું. મિત્રો, આપણા બધાના મનમાં ઝવેરચંદ મેઘાણીનો જે ચિત્ર છે એ છે એવો કે એ રાષ્ટ્રીય શાયર છે, એમણે લોક સાહિત્યનું ખેડાણ કર્યું છે, એમણે ઘણા બધા ભજનો, દુહા, છંદો, કવિતાઓ લખી છે. એટલે એ ઝવેરચંદ મેઘાણી એક કવિ તરીકે અને સૌરાષ્ટ્રના લોક સાહિત્યને, ગુજરાતના લોક સાહિત્યને લોકોની સામે લાવનારા એક વ્યક્તિ તરીકે વધારે ઓળખાય છે. એક નવલકથાકાર તરીકે મારો એમનો પરિચય ખરેખર આ લોકડાઉન દરમિયાન થયો, અને આ પુસ્તક મેં પહેલી વખત 11/5 એટલે કે મે મહિનાની 11 તારીખે વાંચ્યું, અને એટલું બધું આ ગ્રીપિંગ પુસ્તક છે કે સવારે શરૂ કર્યું અને સાંજે પૂરું થયું. તો એવું શું છે આ પુસ્તકમાં? અત્યાર સુધીમાં મેં 4 વખત એને વાંચ્યું છે, અને 4 વખત મેં એને સંપૂર્ણપણે પૂરું કર્યા સિવાય છોડ્યું નથી. મિત્રો, કઈ રીતે આ પુસ્તક તરફ હું વળ્યો એની વાત મેં તમને કરી. હવે હું આ પુસ્તકની કેટલીક પાયાની માહિતી આપને આપી દઉં. પુસ્તકનું શીર્ષક વસુંધરાના વાહલા દવલા છે, લેખક એમના ઝવેરચંદ મેઘાણી છે, આપણા રાષ્ટ્રીય શાયર, અને આ જે પુસ્તક છે એ એમણે 1937માં લખ્યું, અને એમણે પોતાના બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં લખ્યું કે એમણે આ પુસ્તક માત્ર 20-25 દિવસના ગાળામાં પૂરું કર્યું. આ પુસ્તક છે એ હકીકતમાં એક વિક્ટર હ્યુગોની જે નવલકથા છે ધ મેન હુ લાફ્સ, અને બીજી જ એવી જેડી સેલિંજરની છે ધ લાફિંગ મેન, આ બંનેથી પ્રેરિત છે.
एक मदारी होठ कट्टो एक छोकरो के जेना होठ कपाई जवाने कारणे એ ગમે તેટલા દુઃખની વચ્ચે પણ સતત હસતો લાગે છે તે અને એક આંધળી છોકરી એમના પ્રણયની વાર્તા એ આની અંદર આપેલી છે. જો કે મેં અત્યારે તમને કહ્યું એ આ વાર્તાનું માત્ર એક જ પોત છે અને આ વાર્તાની જે શરૂઆત થાય છે એ ખૂબ અદ્ભુત રીતે થાય છે. ઝવેરચંદ મેઘાણીએ પોતાની પ્રસ્તાવનામાં લખ્યા પ્રમાણે આ પુસ્તકમાં જે સ્પેશિયલ બેકગ્રાઉન્ડ છે, જે વિસ્તાર છે એ સૌરાષ્ટ્રનો છે. ટાઈમનો જે બેકગ્રાઉન્ડ છે તે 20મી સદીના શરૂઆતનો સમય છે અને એ સમયે જે મધ્યમ અને નીચા વર્ગના લોકો છે એમની વિટામણાઓ, એમની ભાવનાઓ, એમની જિદ્દોજહેદ અને એમની માનસિક વ્યથાઓ ને વ્યક્ત કરતું આ પુસ્તક એમણે 1937માં ફૂલછાબ જે સમાચાર પત્ર છે એને દિવાળીની ભેટ તરીકે આપવા માટે લખ્યું હતું. શરૂઆત અદ્ભુત રીતે થાય છે. એક વિજયગઢ નામના રાજ્યમાં ઇન્દ્રનગર નામનું એક નગર છે અને એની બાજુમાં પીપરડી નામનું એક ગામ છે અને આ ગામમાં એક દિવસ વટે માર્ગોનું એક ટોળું આવે છે જે વિચરતી જાતિ છે એ લોકોનું અને એમાં એક ત્રાજવા તોફાવનારી છોકરી છે જે ઇમેજમાં છે, તેજુડે એનું નામ. અને એ ત્રાજવા તોફાવા માટે ત્રાજવા તોફાવો એ રીતે બૂમ પાડતી પાડતી નીકળી પડે છે અને એ ગામના જે મુખ્ય શેઠ છે એમના ઘરે એ જાય છે અને એમની એ બે ભાણજોને એ ત્રાજવું તોફાવી આપે છે. આ ત્રાજવા તોફાવાની જે પ્રક્રિયા છે એમાં શેઠ એને જોઈ જાય છે. જો કે શેઠને છોકરીમાં રસ નથી પડતો, એને તો છોકરીના પપ્પામાં રસ પડે છે કારણ કે એ છોકરીનો બાપ એક અઠંગ ચોર છે અને રાત્રે એ કપાસ ચોરી અને આ શેઠને વેચે છે. પણ એ છોકરાનો સોરી એ જે શેઠ છે એનો દીકરો એ આ છોકરીને એક વખત જોઈ જાય છે, બંને વચ્ચે પ્રણય પાંગળે છે, મિલન થાય છે અને શેઠને હવે બીક લાગે છે કે ક્યાંક જો ન થવાનું થઈ ગયું અને આ છોકરો કે જેના ટૂંક સમયમાં લગ્ન કરવાના છે એણે ક્યાંક આ વિચરતી જાતિની આ છોકરી સાથે પ્રણય કરીને કોઈ વારસ ઉભો કરી દીધો તો પોતાની બધી સંપત્તિ જતી રહેશે અને ત્યાંથી એક કાવા દાવા ભરી વાર્તાની શરૂઆત થાય છે. હું એ કાવા દાવો વિશે તમને અત્યારે વાત નહીં કરું કારણ કે બધી જ વાર્તા હું જો આપને કહી દઈશ તો મને લાગે છે કે વાર્તા તત્વ છે એ મરી જશે. એને બદલે હું તમને આ વાર્તાના કેટલાક જે પાત્રો છે એનો પરિચય કરાવીશ. મિત્રો, આમાં મુખ્ય પાત્ર જો તમે જોશો કવર પેજ પર તો એક મદારી છે અને એની સાથે રીંચ અને એક વાંદરી છે, એક આંધી છોકરી છે અને એ એક ઓઠ કટ્ટો છોકરો છે. એ ખરેખર વાર્તાના મધ્ય ભાગમાં પ્રવેશે છે. આ વાર્તા છે તેજુડીની કે જે પોતાના પ્રેમી એવા શેઠને વચન આપી દે છે કે આ બાળક, અનોરસ બાળક આ દુનિયામાં છે અને એ તમારું છે, એની હું કોઈને ખબર નહીં પડવા દઉં. આ જે વાત છે એ શેઠ અમરચંદની વાત છે કે જે પોતાના પુત્રને આ પ્રકારના એક અનવરસ બાળકથી બચાવવા માટે કઈ રીતે આ સ્ત્રી ઉપર ત્રાસ કરે છે અને કઈ રીતે એને જેલમાં મોકલાવી અને પોતાના પુત્રથી અલગ પાડી દે છે એની વાત છે. આ વાત છે ગામના પોલીસ પટેલ હમીરભાઈની કે જે આ શેઠને મદદ કરે છે. આ વાત છે એ મદારી કે જેની પાસે પેલો છોકરો જ્યારે માતા જેલમાં ગઈ હોય ત્યારે ત્યાંથી જાય છે. આ વાત છે એ આંધળી છોકરીની કે જેની નજર સામે, જો કે આંધળી છે એને પોતે તો જોઈ નથી પરંતુ પોતાની માતાને એક નદીની બાજુના ફોડામાં દરક થતી જુએ છે. આ વાત છે લાલ કાકાની કે જે ખરેખર જ્યારે એની પાસે તેજુડી આવે છે અને તેજુડી સાથે એના લગ્ન થઈ જાય છે પરંતુ તેજુડી એ લગ્નને સ્વીકારતી નથી અને તો પણ એ એના શીલને સાચવવા માટે, પોતાની આબરૂને સાચવવા માટે એ સંબંધને જાળવી રાખે છે. મિત્રો, વાર્તાના ખૂબ બધા તાળાવાળા છે
વાર્તાની અંદરના પાત્રો એકદમ અદ્ભુત, એકદમ સશક્ત અને આપણે સૌને અચંબામાં પાડી દેવા છે. ભલે એ જમીની પાત્રો છે, છતાં પણ મેઘાણીએ કલ્પના શક્તિથી એને ખૂબ અદ્ભુત રીતે આપણી સામે કાદ્રશ્ય કર્યા છે. હવે તો એ પાત્રોની વાત. મિત્રો, આ નવલકથામાં એવું તે શું છે કે જે આપણને ખેંચે છે, એની કેટલીક વિશેષતાઓ હું આપને જણાવવા માંગુ છું અને મને પાક્કી ખાતરી છે કે આ વિશેષતાઓ જાણ્યા પછી આપ ચોક્કસપણે આ વાર્તા તરફ જશો. પહેલી જે વિશેષતા છે એ છે કે આ નવલકથાના જે સુવર્ણકાળમાં લખાયેલા સમયની નવલકથા છે, એટલે ચોક્કસ એક ગ્રીપિંગ ટેલ છે અને આપણા બધા માટે પેજ ટર્નર છે. એક એક ચેપ્ટર આપણી સામે એક એક નવો અને નવો વળાંક લઈને આવે છે, આપણે ન ધાર્યું હોય એવી ઘટનાઓ બને છે અને એના પરિણામે જ્યારે આપણે આ પુસ્તક વાંચવાની શરૂઆત કરીએ છીએ ત્યારે એને આપણે મૂકી શકતા નથી. સો આપણે એવું માની શકીએ કે ભલે થોડા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં હોય, સામાજિક કોમેન્ટ્રી એની અંદર હોય, ભલે થોડી ગહન હોય, પરંતુ એ એકદમ પેજ ટર્નર ગ્રીપિંગ થ્રિલર છે. અચ્છા, બીજું જે પાસું આનું સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ સામાજિક નિરૂપણ છે. અને જો એ સામાજિક નિરૂપણને જોશો તો તમને આજના સમયથી એ કંઈ અલગ નહીં લાગશે. બરાબર, ગામનો એ શેઠિયો, પૈસાદાર શેઠિયા ને ત્યાં ઉછરેલું એક છોકરું કે જે આ પ્રકારના લફરાઓ કરી બેસે છે, એક માતા કે જે પોતાના બાળકને આ પ્રકારના કાવડ દવાઓથી બચાવવા માટે એ નથી ઈચ્છતી કે એની ઓળખાણ જગતની સામે આવે કે ઈવન પોતે પણ એને મળે. અને આ જે સામાજિક પરિપ્રેક્ષ છે 20મી સદીની શરૂઆતનો, કે જેમાં ખરેખર આપણે જોવા જઈએ તો જે ગરીબ લોકો હતા, નીચલા વર્ગના લોકો હતા, કેમકે મેં આ લોકડાઉન દરમિયાન વાંચ્યું હતું તો એ સમયે આપણે જાણીએ છીએ કે મજૂરોની અને આપણા જે મોટા મોટા શહેરો છે એ છોડીને જતા જે મજૂરો છે એમની જે વ્યથા હતી એની સાથે આપણે એક પ્રકારનું તાદશ્ય થાય, તાદાત્મ્ય આપણું ઉત્પન્ન થાય એ પ્રકારની વાર્તા આની અંદર આપી છે. એટલે સામાજિક નિરૂપણ અદભુત છે. પોતાની ભાણેજોને અને દીકરીઓને પૈસા લઈને કોઈને વરાવવાનો રિવાજ, અનાથ આશ્રમમાં માત્ર પોતાની તકતી માટે દાન આપવાનો, અને કોઈ અનાથ આશ્રમ ત્યાંના અનાથો માટે નહીં પણ આ તકતીઓ માટે બન્યો હોય એવી વાત, પોલીસની અંદર ભ્રષ્ટાચાર, કોર્ટની અંદર ભ્રષ્ટાચાર, જેલમાં એક પોલીસને સજા કરવા માટે ફરી પાછી જતી એક સ્ત્રીની વાત, કોઈ લગ્નોત્સુક આઢળોને છેતરીને એમની સાથે લગ્ન કરી અને પછી રખુ ચક્કર થઈ જવા માટે જે નીચલી જ્ઞાતિઓની અંદરની સ્ત્રીઓની પ્રવૃત્તિઓ, આ બધાનું નિરૂપણ આપણને જોવા મળે છે. અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે આપણને કે આજે લગભગ 101 વર્ષ થઈ ગયા તો પણ આપણી પરિસ્થિતિ તો લગભગ એવી ને એવી જ છે. એટલે એ રીતે એ સમયગાળાને વ્યક્ત કરતી હોવા છતાં પણ શાશ્વત વાતો આપણી સામે રજૂ કરે છે. મને જે સૌથી અદ્ભુત વાત લાગી આ વાર્તામાં, આ કથામાં, એ છે મેઘાણી સાહેબની દ્રશ્યને જીવંત વર્ણવવાની એમની ક્ષમતા કે આવડત. અને એવા એવા દ્રશ્યો કે જે ભયંકર હોવા છતાં પણ ભયંકર નહીં લાગે. કલ્પના કરો કે પોતાના પિતાનું મૃત્યુ થયું છે, કેમ કે એને માર મારવામાં આવ્યો છે, અને બાજુમાં જ કુબામાં એની લાશ પડી છે, અને દીકરી રસોઈ કરી અને એમના એમને બાળવા માટે આવેલા દાગુને જમાડે છે. કલ્પના કરો એવા નાના બાળકની કે જે ભૂખને કારણે એક કૂતરીને ધાવતું ધાવતું સૂઈ જાય છે, અને એ જ કૂતરી જ્યારે જાગે છે ત્યારે એના હોઠમાં પટકું ભરી દે છે. એ વેરાન જંગલની રાત જેમાં મદારી પાસે આ છોકરું કોઈના પણ માર્ગદર્શન વિના એ અનાથ આશ્રમમાંથી છટકીને ભાગી જાય છે, કે પછી અંત તરફ જઈએ તો એવી એક વિધવા રાણી કે જે અન્યના પ્રેમમાં પડી જાય છે અને કોઈના પ્રેમને ભંગવાનો પ્રયત્ન કરે છે, અને એનો દરિયા કિનારાનો મહેલ,
એટલે એ રીતે જોવા જાવ તો મેઘાણી સાહેબની જે વર્ણન ક્ષમતા છે એ પાત્રને આપણી સામે જીવંત કરે છે, એ જગ્યાને આપણી સામે જીવંત કરે છે અને દરેક સ્થળ આપણી સામે અદ્ભુત રીતે એવું તાદ્રશ્ય થાય છે કે જાણે આપણે આપણા માનસ પટલ પર એક ચલચિત્ર જોઈ લેતા હોઈએ. બીજી એક વાત જે આમાં મને ખૂબ જ અદ્ભુત લાગી એ છે કે જે મકાબ્ર રસ છે, વિભત્સ રસ, જે ડરામણો રસ છે એને મેઘાણીએ ખૂબ અદ્ભુત રીતે રજૂ કર્યો છે. મેં તમને થોડી વાર પહેલા પેલી લાશ પડી એની વાત કરી. આવો જ બીજો એક પ્રસંગ આવે છે કે એમાં એક દીકરી ઉપર એવો આરોપ મૂકવામાં આવે છે કેમકે આનું તું અત્યારે જે ગર્ભવતી છે, તારું જે બાળક છે એનો પિતા તું નહીં કહે તો તારા જ પિતાને એના પિતા તરીકે અમે બતાવી દઈશું અને 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 આ પ્રકારની સજા કરાવશું. પિતા પોતાની અને પોતાની દીકરીની આબરૂ બચાવવા માટે ગળે ફાંસો ખાઈ લે છે અને આ જ દીકરી જ્યારે જંગલમાં એકલી જઈને એ બાળકને જન્મ આપે છે એનું દ્રશ્ય એક રીતે કંપારી છૂટાવી દેવું છે. પણ મેઘાણીએ એમને એવી રીતે રજૂ કર્યું છે કે એમાં જે અજુગતા પણ હોય એ આપણી સામે નહીં આવે. તો આજે નીચલી જાતિ ગરીબ લોકોનું જીવન આજથી એક સદી પહેલાનું એ આપણી સામે તાદ્રશ્ય થાય અને જે મકાબ્ર રસ છે, જે હોરર બરાબર, એને પણ એવી અદ્ભુત રીતે એમણે રજૂ કર્યો છે કે આપણને સુસંસ્કૃત લાગે. અને મેઘાણી સાહેબની ભાષાનું તો શું કહેવું, લાંબા લાંબા અને ચોરદાર વાક્યોમાં એ વર્ણન કરતા હોય કે નાના નાના ચોટદાર અને અર્થપૂર્ણ વાક્યોનો ભંડાર આમાં આપણને જોવા મળે છે. હું તમારા માટે કેટલાક વાક્યો જે નાના નાના છે પણ તમે જુઓ કેટલા અદ્ભુત છે એને વાંચીને સંભળાવું છું. જે પેલા શેઠ છે એમની જે બે વાણીઓ છે એનું વર્ણન કરતા મેઘાણી સાહેબ લખે છે, સીસમ વર્ણા અમરચંદની વાણીઓને સર્જનાર વિધાતાનું રસાયણ કેટલું બધું મતી મુંજાવનારું હોવું જોઈએ. કદરૂપા મા બાપની કુખે રૂપ રૂપના અંબાર મૂકનારી કુદરત કેટલી મોજીલી અને ધૂની હોવી જોઈએ. જ્યારે તેજુડી એને ખબર પડે છે કે એને બાળકનો જન્મ થવાનો છે પણ એને કોઈ એનો પિતા કોણ છે કોઈને કહી નહીં શકશે, ત્યારે જે મેઘાણી લખે છે, પ્રેમિકા મટી તે પૂર્વે જ એ માં બની ગઈ હતી. અને આ ચોટદાર વાક્ય, અને માતા થનારના ભયંકર મોહ જગત પરથી ઉઠી જાય છે. બરાબર, જ્યારે પેલો બાળક રાત્રે જેલમાંથી ભાગે છે અને એ એકદમ નાનું બાળક છે, કોતરોની વચ્ચે ભાગે છે છતાં એ ડરતું નથી, ત્યારે મેઘાણી સાહેબ લખે છે, અંધારાનો ભય માતાના ઉદરમાં 9.5 મહિના પુરાનાર માનવ પ્રાણીની પ્રકૃતિનું તત્વ નથી, એ ભય તો દુનિયાએ ભણાવેલું ભણતર છે. એટલે આપણો જે ભય છે આ સૃષ્ટિ પ્રત્યેનો એ આપણે બહારથી મેળવીએ છીએ, એ આપણી અંદર નથી, એની અદ્ભુત વાત એમણે આમાં કરી છે. ત્યાર પછી બાળકની જીભ વિશે એમણે કહ્યું છે, અને જ્યારે પેલું આકાશને જુએ છે બાળક, ત્યારની વાત છે, બાળકની જીભને પહેલું પોષણ આપનાર માતા છે પરંતુ બાળકની કલ્પનાને પહેલું ધાવણ ધવનાવનાર આકાશ છે. આકાશના તારાઓ અને એમાંથી ખીલતી આપણી કલ્પના સૃષ્ટિ એ એની એક અદ્ભુત વાત છે. અને અને છેલ્લું વાક્ય જે હું આપને આ વાંચીને સંભળાવવા માંગુ છું, આપણે બીજા મુદ્દા ઉપર જઈએ એની પહેલા, એ જે પેલો ગધેડો છે એનું વર્ણન કરે છે, બીજા સર્વના વિચાર ભાર પોતાના ભેજામાં ભરનાર માનવ ફિલસૂફ જેવો આ ગધેડો મદારીના તમામ સરંજામને પોતાની પીઠ પર ખેંચતો હતો. એટલે એમનું જે કોઈ પાત્રનું વર્ણન હોય, કોઈ સ્થળનું વર્ણન હોય, એમાં પણ એ વર્ણનમાં પણ માનવ ભાવને એ ચોટદાર રીતે રજૂ કરે છે. એટલે આપણી સામે છે ને મેઘાણી સાહેબની બે જે કોન્ટ્રાસ્ટિંગ, બે વિરોધા એકબીજાની વિરુદ્ધની જે લાગણી એમની ક્ષમતાઓ છે આપણી સામે આવે છે. એક બાજુથી મોટા મોટા વાક્યો, કાઠિયાવાડી શબ્દો અને બહુ જૂના શબ્દો અને લાંબા લાંબા વર્ણનો કે જે આપણી સામે કોઈ સ્થળનું કે વ્યક્તિનું
એક દર્શન કરાવી દે. અને એવા નાના નાના ચોટદાર કટાક્ષયુક્ત વાક્યો કે જે આપણને મૃદુતાથી સ્પર્શ કરી જાય. હા, આ એક સમાજ એ વખતના સમાજ જીવન પર જે કટાક્ષ હતો એની આ વાત છે આમાં. પરંતુ જે મેઘાણી સાહેબ નો કટાક્ષ છે ને એ એવો છે કે આપણે આમ કોઈ ચાબુક મારતું હોય ને એવો નહીં લાગશે, પરંતુ કોઈ મિત્ર જાણે આમ મજાક કરવા માટે ચૂંટી ખણી હોય છતાં આપણું પૂરેપૂરું ધ્યાન એના તરફ ગયું હોય એ એ પ્રકારનું આપણી સામે એક દ્રશ્ય ઊભું કરે છે. એટલે આ ભાષાકીય રીતે પણ છે. જો કોઈ પ્રકાશકો આ સાહિત્ય કૃતિ વિશે ધ્યાનમાં લેવા માંગે તો મારી એક નમ્ર અપીલ છે, આપણી જે આ ધરોહર છે મને લાગે છે કે આની ભાષા થોડી આજના બાળકો માટે, આજના યુવાનો માટે અઘરી છે. કદાચ એના જે તળપદી ભાષાના શબ્દો છે એ શબ્દો એમને સમજાય નહીં. તો જો થોડાક આધુનિક ભાષામાં સંસ્કરણ રીતે, જે રીતે અંગ્રેજીમાં મોડિફાઈડ ક્લાસિક્સ તરીકે પુસ્તકો બહાર પડે છે, એ રીતે આપણી સામે જો આ અદ્ભુત ક્લાસિક્સને ગુજરાતીમાં પણ સંક્ષિપ્ત કરીને કે એને રીમેક કરીને રજૂ કરવામાં આવે તો મને મને ચોક્કસ વિશ્વાસ છે કે આજની પેઢી પણ આપણી આ વાતોથી બહુ બહુ આકર્ષાઈ જશે, એના તરફ એક ખૂબ જ અદ્ભુત રીતે જોવા મળશે. મિત્રો, હવે આ વાર્તા જે મેં વાંચી ને તો મને કેટલાક પ્રશ્નો થયા, બરાબર. અચ્છા, સૌથી પહેલા તો મને પ્રશ્ન થયો કે વસુંધરાના વાલા દવલા તો આજે આપણી વસુંધરા છે, કેમ કે આ નવલકથા એવી છે કે જેમાં એક્શન ભરપૂર છે. પણ એ માત્ર એક્શન નહીં, આપણને આમ લોકો વિશે, આપણી પોતાની ભાવનાઓ વિશે, લોકોના દુઃખ દર્દ વિશે વિચારતા કરી દે એવી પણ છે. પેલો પ્રશ્ન મને એ થયો કે આ જે વસુંધરા છે, આ ધરતી છે, એને વહાલું કોણ, એને દવલું કોણ? શું એને પેલા અમર શેઠ વાલા છે કે જે પોતાની આબરૂ બચાવવા માટે એક નિરાધાર છોકરીને માર મરાવીને એ ડાકણ છે એવું કહીને એને જેલમાં પુરાવી દે છે અને પોતાના જ દીકરાનું પાપ બહાર નહીં આવે એટલા માટે એને પોતાના દીકરાથી અલગ પાડી દે છે, એની આ વસુંધરા છે? શું એ અમર શેઠ આ વસુંધરાનો વાલો છે? શું એ તેજુડી આ ધરતીને વાલી છે કે જે પોતાના પ્રેમને હજુ તો પાંગે પાંગરે પહેલા મારી દે છે અને પોતે જેને પ્રેમ કર્યો છે એ શેઠને કશી જ આંચ નહીં આવે એના માટે જીવનભર એના વિશે એક હરખ પણ ઉચ્ચારતી નથી? શું એ લાલા કાકા કે જેમની સાથે તેજુડીના લગ્ન થાય છે અને એ તેજુડીના લગ્ન થયા પછી જયારે એને ખબર પડે છે કે આ તેજુડી તો ક્યારેય મારી થવાની નથી, કેમ કે એ તો હવે સાધુ જેવું જીવન જીવે છે, અને છતાં પોતાની આબરૂ માટે એને આ નાટક કરવાનું કહે છે અને એની સાથે 10-10 વર્ષ રહ્યા છતાં પણ એની લાજને કોઈ આંચ નહીં આવે એ પ્રકારનું એની સાથે વર્તન કરે છે? શું વસુંધરાને એ વાલી છે? શું વસુંધરાને એ એ જંડુર વાલો છે કે જંડુર એના હોઠ કપાઈ જવાને કારણે જ્યારે જ્યારે પણ હસે છે, જ્યારે જ્યારે પણ રડે છે ત્યારે પણ એ હસતો હોય એવું જ લાગે છે, લોકો એના ઉપર પથ્થર ફેંકે મારે તો પણ એ હોઠ કટતો સતત હસતો રહે છે. અને એવું નથી કે માત્ર એના હોઠ કપાઈ ગયા છે, ડોક્ટરે ભૂલ કરી એને કારણે, એના માત્ર એ બહારથી જ હસતો હોય એવું લાગે છે. એની ઉપર આવતી પીડા, માતાની યાદ, આંધળી છુપી તરફનો એનો પ્રેમ, એની દયા, અને એ છતાં પણ એ હસતો રહે છે, શું વસુંધરાને એ લોકો વાલા છે? તો આપણને, એટલે મને જે સવાલ થયો એનો જવાબ પછી થોડા ઘણા વિચાર પછી, લગભગ આજે સવારે જ હું બેઠો બેઠો વિચારતો હતો અને મળ્યો, આ વસુંધરાને ન તો કોઈ વાલું છે, ન તો કોઈ દવલું છે. વસુંધરા માટે તો બધા જ સમાન છે, પરંતુ વસુંધરાને વાલ એ કરી શકે છે કે જે પોતાના પોતને ખોતા નથી. મિત્રો, અંગ્રેજી સાહિત્ય મેં વાંચ્યું છે અને હવે હું થોડું ઊંડો જાઉં છું કે આ જે સમયગાળો છે 20મી સદીની શરૂઆતનો સમયગાળો, એ સમયે યુરોપમાં જે સાહિત્ય લખાયું, જે
વાર્તાઓ લખાઈ એ વાર્તાઓમાં ઇન્ડિવિજ્યુઅલ વર્સિસ સોસાયટી અને ઇન્ડિવિજ્યુઅલ વર્સિસ લકની વાત આવે છે અને એ મોટાભાગની જોન ગાલ્સવર્ધી લઈ લો તમે બીજા બધા જે દોસ્તોવસ્કી છે અને બીજા યુરોપિયન સાહિત્યકારો લઈ લો તો તમને એ લોકો જે પશ્ચિમના સાહિત્યકારો છે એ પશ્ચિમના સાહિત્યકારોની જે આ વાત છે એ પ્રકારની લાગશે જાણે કે વ્યક્તિ એક સમાજ સામે અને લક સામે પાંગડી છે કશું જ કરી શકતી નથી અને એને કારણે એ પીડાનો ભોગ પડે છે પણ ઝવેરચંદ મેઘાણી એ જ જમાનામાં આ જ પ્રકારની આ જે નવલકથા છે એ લખીને એ બતાવવા માંગે છે આપણને કે આ વસુંધરા ને વાલા એ છે કે જે ગમે તેવું એમના ઉપર આવી જાય છતાં પોતાની ખુમારીને છોડતા નથી છતાં પણ એ પોતાનું પોત પોતાનું પોતિકાપણું પોત એ એક અદભુત આપણો ગુજરાતી કાઠિયાવાડી જૂનો શબ્દ છે જેને આપણે વ્યક્તિત્વ સાથે સરખાવી શકીએ જે જે મહિલો છે જે કોર છે આપણું એને ગુમાવતા નથી એટલે તાત્પર્ય આપણું એ આવે કે આ વસુંધરાને એ લોકો વાલા છે જે લોકો ગમે તેવી મુશ્કેલીઓની વચ્ચે પણ ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાનું પોત છોડતા નથી કેમ કે જે લોકો ડેવિલિશ છે જે લોકો વિકેડ છે એ તો પોતાનું પોત પ્રકાશવાનું ચાલુ જ રાખે છે ઘણી વાર ભાગ્ય પણ પોતાનું પોત પ્રકાશે પરંતુ વ્યક્તિ જો પોતાનું પોત ન છોડે તો આપણે જે મેઘાણી આમાં પાત્રોને આલેખ્યા છે એ પાત્રો તરફથી એવા તાત્પર્ય પર આવી શકીએ કે ચોક્કસપણે આપણે એ જે પોત છે એના આધારે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ અને એટલા માટે જ કદાચ થોડી એક નાની એવી આડી વાત લઈ લઉં કે સ્ટીવ વો છે એમણે પોતાની આત્મકથામાં લખ્યું છે સ્ટીવ વો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કે તમે કેમ વારંવાર ભારત આવો છો ભારતમાં આટલી ગરીબી છે એ બધું અને સ્ટીવોએ કહ્યું કે જ્યારે અમે 1987માં વર્લ્ડ કપ રમવા માટે ગયેલા હતા અને અમે ફાઇનલ રમવાના હતા એની આગલી રાત્રે જ્યારે મને ઊંઘ નહીં આવતી હતી ત્યારે ફાઇવ સ્ટાર હોટલમાં મને ઊંઘ નહીં આવતી હતી એટલે હું બહાર લોબીમાં ગયો અને મેં બહાર જોયું તો જે પેલી ખારીસિંગ વેચવાળો ફેર્યો હોય તે ગાતો ગાતો જતો હતો રાત્રે અને મને વિચાર આવ્યો કે હું આટલી મોટી ટીમનો આટલો ઇમ્પોર્ટન્ટ મેમ્બર આવા દેશમાંથી આવું છું આટલી સગવડોની વચ્ચે છું અને આટલો દુઃખી છું અને આ વ્યક્તિ કે એની પાસે જે હાસ્ય છે એટલે સ્ટીવોએ ખાસ લખ્યું છે પોતાની આત્મકથામાં કે ગરીબોના ચહેરા ઉપર જે નિર્દોષ હાસ્ય છે જે એમની ઇનેટ ઇન્ડિવિજ્યુઆલિટી આ ચોક્કસ શબ્દ એમણે વાપર્યો છે એમાં જે એમની ઇનેટ જન્મજાત ઇન્ડિવિજ્યુઆલિટીમાંથી આવે છે એ મને ભારતના ગરીબો તરફ ખેંચે છે મિત્રો પરિસ્થિતિ કોઈ પણ હોય છતાં પણ પોતાનું પોત જાળવી રાખે તો વ્યક્તિ એને સહન કરી શકે છે એટલું નહીં પણ એ પોતાનું પોતિકાપણું છોડતો નથી એની વાત આ ગરીબ વ્યક્તિઓ આપણને શીખવી જાય છે અને આ જ મને લાગે છે કે મેઘાણી સાહેબની વાર્તા એને અદભુત બનાવે છે એને પૂરેપૂરી સમજવા એના ઊંડાણમાં જવા માટે એને બે ત્રણ વખત વાંચવું પડે પહેલી વખત જ્યારે તમે વાંચો છો તો એનો જે રોમાન્સ છે એમાં જ આપણે વહી જઈએ છીએ અને આજની જ વેબ સિરીઝમાં જે નામ આપવામાં આવે છે એક ચેપ્ટરને નામ પણ આપ્યા છે એ પણ એને ખૂબ જ અદભુત બનાવે છે મિત્રો ઉપસહાર બાંધતા પહેલા એક છેલ્લી વાત મેઘાણીજી એટલા બધા નિખાલસ હતા કે એમણે પોતાની બીજી આવૃત્તિ વખતે કહી દીધું કે એમણે વિક્ટર હ્યુગોની જે નવલકથા છે ધ મેન હુ લાફ્સ એમાંથી જે ત્રણ પાત્ર છે હોઠ કટતો છોકરો એક વાંદરી અને એક મદારી એટલે કે એન્ટરટેનર અને એક ગરીબ અંધી છોકરી એનું એનું જે બેઝિક આઈડિયા છે એમણે આ નવલકથામાંથી લીધો હતો પરંતુ એને જે વાઘા પહેરાવ્યા છે એને જે સાજ સજાવ્યા છે એ સંપૂર્ણપણે ગુજરાતી અને 20મી સદીના શરૂઆતના કાઠિયાવાડી વાતાવરણમાંથી એને એને ઊભા કરેલા છે એટલે આ બહુ જૂના સમયની 101 વર્ષ જૂની વાર્તા છે અને છતાં પણ આજે પણ એટલી જ સાંપ્રત છે એટલી જ શાશ્વત છે અને આપણને વારંવાર એ વાંચવી ગમે એ પ્રકારની આ એક વાર્તા છે આશા છે કે તમને આ વાર્તા ખૂબ ગમી હશે હવે તમને પ્રશ્ન થશે કે આ ક્યાંથી મેળવવી આ પુસ્તકને મારે ક્યાંથી મેળવવું કેમ કે આ બહુ જૂની પ્રત છે
એટલે ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય છે એમાં આ અવેલેબલ છે. ફ્લિપકાર્ટ પર મેં સવારે જ ચેક કર્યું પણ તે ખૂબ મોંઘી છે, લગભગ 1065 રૂપિયાની છે. અને કિન્ડલ પર એ ઈબુક તરીકે પણ અવેલેબલ છે અને ત્યાંથી આપ અને લોકલ લાઇબ્રેરીમાંથી પણ આપ મેળવીને એને વાંચી શકો છો. એટલે આપને આ પુસ્તક જો મેળવવું હોય, તમને જો એને વાંચવાની થોડી ઘણી પ્રેરણા થઈ હોય તો આપ ત્યાંથી એ મેળવી શકશો. મિત્રો, અંતમાં હું એમની જ ઝવેરચંદ મેઘાણીની જે છેલ્લી પ્રાર્થના જે કવિતા છે, જો કે આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રાર્થના એમણે આપણા સ્વતંત્ર સેનાનીઓ માટે લખી હતી કે જે હવે મરવા જઈ રહ્યા છે, પણ એનો જે પહેલું મુક્તક છે એ મને લાગે છે કે જીવન માટે સંઘર્ષ કરીને એની સામે સતત લડતા રહેતા કોઈ પણ વ્યક્તિની આ વાત છે. ઓકે, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી આમ ભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. એ ગમે તેવો ત્રાસ હોય, જે આપણને સમાજ તરફથી મળતો હોય, જે આપણને સરકાર તરફથી મળતો હોય, જે આપણને આપણા જ આજુબાજુના લોકો પરથી મળતો હોય, કે આજકાલ એક નવા પ્રકારનો ત્રાસ આપણને બધાને થાય છે, આપણે આપણી જ અંદરથી ખોદીને જે ઉભો કરીએ છીએ એ ત્રાસ હોય, કોઈ પણ ત્રાસને આપણે જીતી શકીએ છીએ, આપણે આપણું હસતું મોં રાખી શકીએ છીએ જો આપણે આપણા પોતને પહેચાનીએ. તો મિત્રો, ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાના આત્માના પોતને મજબૂત રીતે રજૂ કરતી આ એક નવલકથા છે. મને ખૂબ જ ગમી છે, આપ પણ વાંચશો તો આપણને પણ બધાને ખૂબ જ ગમશે એવી આશા છે. તમારા કોઈ પણ પ્રશ્નો હોય, તમને કોઈ પણ કોમેન્ટ કરવી હોય તો આપ કરી શકો છો. મારું ઈમેલ divayat@gmail.com છે, તમે ત્યાર પછી પણ મારો સંપર્ક કરીને મારી સાથે વાત કરી શકો છો. મારું વક્તવ્ય પૂરું કરું એ પહેલા જીવન ભારતી મંડળનો ખૂબ આભાર કે એમણે મને મોકો આપ્યો આટલા બધા સુજ્ઞ વાચકો સામે મારી વાત મૂકવાનો, અને મને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. આશા છે કે હું એમાં સફળ થયો હોઈશ. ઓનલાઈનમાં એક ખૂબ જ સગવડ છે આપણને કે વક્તા વક્તવ્ય ગમે ત્યારે પૂરું કરે, પણ આપણે આપણી ઈચ્છા પડે ત્યારે પૂરું કરી શકીએ છીએ. તો હવે જમવાનો સમય થતો જાય છે આપણા બધાનો, અને આપ આ પ્લેટફોર્મ છોડીને જાઓ એ પહેલા જ મારી વાત હું પૂરી કરું છું. આશા છે આપને મારું વક્તવ્ય ગમ્યું હશે. બધાનો ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આઈ એન્ડ માય ટોક હિયર. લેટ્સ ડિસ્કસ. ખૂબ સરસ દેવાયતભાઈ, ખરેખર સાચા અર્થમાં તમે આજે નવલકથાનો રસાસ્વાદ કરાવી. સૌથી પહેલા તો હું કહીશ કે તમે જે પુસ્તક પસંદ કર્યું, ખરેખર આપણે જે આ અભિયાન ઉપાડ્યું છે પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ આસ્વાદ, મને એવું લાગે છે કે ખરેખર તમે જે પુસ્તકની પસંદગી કરી છે ને બિલકુલ યોગ્ય છે. બીજી વાત કે આપે વીરાભાઈને યાદ કર્યા, સાચા અર્થમાં તમે એના પનોતા પુત્ર છો. મીનાક્ષીને આપને માનસ પુત્ર તરીકે સ્વીકાર્યા છે, આપણને માર્ગદર્શન આપે છે એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે જાણીને. બીજી વાત તો વીરાભાઈ દેવાયતભાઈ એ કે શીર્ષક તમે જે રીતે રજૂ કર્યું, કેટલીક વાર એવું થાય છે અમુક વાચકોને કે શીર્ષક વાંચીને પણ પુસ્તક વાંચવાની પ્રેરણા થાય. આ વસુંધરાના વાલા દવલા તમે જે રીતે મૂક્યું છે, એટલે મને એક્ચ્યુઅલી એવું લાગ્યું કે જે શીર્ષક છે ને એમાં જે વાલા શબ્દ તો લગભગ બધાને ખ્યાલ હશે, પણ આજ પર મેં ભાષા શિક્ષક છું એટલે મારો અનુભવ એવો છે કે લોકોની કોમન વોકેબ્યુલરી ઓછી થઈ રહી છે. અને મને પણ ખરેખર ઊંડો સવાલ થયેલો કે આ મેઘાણી સાહેબે વાલા તો બરાબર છે પણ દવલું કોણ? તો અંતે મારો એવો નિર્ણય થયો કે ખરેખર તો આ ધરતીને કોઈ દવલું નથી, આપણે પોતે જ એવા પ્રયત્નો કરીને ધરતીના દવલા થઈ જતા હોઈએ છીએ. કારણ કે એક વખત છે ને તેજુડી નો એક પ્રસંગ આવે છે આમાં, અને એમાં તેજુડી એવું ઈચ્છે છે કે મારો દીકરો જીવતો હોય, અને એ પોતે એવું પણ ઈચ્છે છે કે ધારો કે જીવતો ના હોય અને પણ જો એ મરી ગયા હોય ને તો પણ મને એવી આશા છે કે ધરતીએ એને પોતાની અંદર ખૂબ આનંદ પૂર્વક સમાવ્યો હશે. તો આ જે લાગણી છે ને એ ખૂબ અદભુત રીતે એમણે અહીંયા રજૂ કરી છે.
સાચા જ તમે જ્યારે આ પુસ્તક નું શીર્ષક મારી પાસે આવ્યું એટલે કાલથી મને એવું થયું કે ચાલો હું વાંચવાની શરૂઆત કરી લઉં. એટલે ત્રણ પ્રકરણ સુધી મેં બી વાંચવાની શરૂઆત કરી દીધી છે. ત્રીજું પ્રકરણ આવી છું 22 માંથી. ખરેખર આજે ખરેખર તમે કૃતિનો સાચા અર્થમાં રસાસ્વાદ કરાવ્યો. જ્યાં સુધી હું માનું છું કે ભાઈ સામાજિક અને આર્થિક વિષમતા રહેશે ત્યાં સુધી આ ગરીબો પર, દલિત પીડિતો પર જે અત્યાચાર છે એ વર્વી વાસ્તવિકતા છે કે મોં ફાડીને ઉભા રહેવાની, બહુ સ્વાભાવિક છે. અને આ નવી જૂની પેઢીનું જે વૈચારિક સ્તર છે, જે મન માનસ છે, તમે જે રીતે ખરેખર દ્રશ્યોની છણાવટ તમે બહુ સરસ રજૂઆત કરી, એ દ્રશ્યની શરૂઆત કરી અને એ રીતે વર્ણન કર્યું કે ખરેખર વાંચવાની જિજ્ઞાસા થઈ કે હવે ખરેખર અમે એ પુસ્તક વાંચી નાખ્યું. ખરેખર બહુ મજા આવી આપની સાથે. આ સાથે છે ને જરા બે મિનિટ એક એવું ખરેખર છે ને, હું નાનો હતો ને તો 2 વર્ષે મને પોલિયો થયેલો અને મેં મારા પપ્પાને એટલે યાદ કર્યા કે જયારે જયારે કોઈ આવીને એવું કહેતા કે વિદાભાઈ તમારે તો આ દીકરાને આખી જિંદગી સાચવવો પડશે, ત્યારે એમ કહેતા કે નહીં એ મોટા થઈને અમને પણ સાચવે એવું પણ બને. એટલે અને એક બીજું પુસ્તક જે ખરેખર મને પહેલા ઈચ્છા હતી કે હું એની છણાવટ કરું અને એ છે વિક્ટર ફ્રાન્કલ નું, એનું નામ અત્યારે મને એક્ઝેક્ટલી હૈયે છે અને હોઠેને એવું થઈ ગયું, ધ મેન સર્ચ ફોર મીનિંગ. એમાં એમાં એ પણ એ પુસ્તક એવું છે કે જે મારી ઈચ્છા હતી, મને એમ થયું કે આપણે ગુજરાતી છીએ અને જો મારી પાસે ગુજરાતનું અદભુત પુસ્તક હોય તો શા માટે હું એની 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 વાત ન કરું. ના, તમે બહુ યોગ્ય પસંદગી કરી છે પુસ્તકની મીરાભાઈ. હવે મારી એવી ઈચ્છા છે દેવાયતભાઈ કે તમને ગાવાનો બહુ શોખ છે તો કદાચ મેં તમારી પ્રશંસામાં એવું સાંભળ્યું છે બીજાના મુખે કે ખરેખર આવું કંઈક ડાયરા બાયરો જાયમાં હોય ને તો દેવાયતભાઈ હોય ને તો મજા આવી જાય એમનો અવાજ સાંભળીને, એકાદ જુઓ કે છંદ સંભળાવો તો મજા આવી જશે. ચોક્કસ. આમ તો છે ને હું અંગ્રેજી અને ગુજરાતી બંને સાહિત્યને વાંચું છું અને મારો જે રસ છે બહુ બૃહદ છે, પણ મૂળભૂત રીતે હું કાઠિયાવાડના એ લોક સાહિત્ય સાથે જોડાયેલો છું. કોઈ તાલીમ નથી લીધી મેં ગાવાની, પરંતુ મને ગાવાનું ગમે છે મારા પોતાના આનંદ માટે. તો ચાલો, તમારી ઈચ્છા છે તો હું એક દુહો અને એક છંદ બંને સંભળાવી દઉં. અચ્છા, તોય વળી સોરટ સોરટ મારી જગ જૂની અને વળી ગઢાઈ જૂનો ગિરનાર, એ ઓલા હાવજડા એ હાવજડા હેન્જળ પીજે અરે એના નમણા ઇનર ને નાર. અને હવે જે છંદ સંભળાવું છું ને એ મારા દિલમાંથી છે, કારણ કે હું જે સ્કૂલમાં ભણ્યો છું એ એ સ્કૂલનો એ લોગો હતો અને એનો એનો એક ભાગ હતો અને એ કઈ આવો છે કે તવ દમક દમક દાદુર રાવ દળ કત મહ કત મોર મલ્હાર ગીરા, તો પીયુ પીયુ શબ્દ પુકારત ચાતક પીયુ પીયુ કોકિલ કંઠ ગીરા, તબ ધારણ ધારણ નબ હોશ ગરાતા ઘણ ગિરિવાર શિખર ચરે, તબ રોમ જોમ રોમ જોમ ગરજત ભરખા ગરર ગરર નબ હોશ ગળે નિર ગરર ગરર નબ હોશ ગળે. આ જે કવિતાઓ છે, આ જે કુમારી છે, એ ખરેખર આ જે નવલકથા છે એનું પોત છે. ખૂબ ખૂબ આભાર આ મને મોકો આપવા માટે. અરે બહુ મજા આવી સર, અમને ખરેખર બહુ મજા આવી. ચોક્કસ. ખરેખર ખૂબ જ મજા આવી જે રીતે ઓતપ્રોત થઈને તમે આમાં પ્રવેશ્યા અને અમને એક અલગ જ ભાવાવરણમાં લઈ ગયા, એના માટે તો થેન્ક યુ. અમે તમને એટલા માટે નથી કહેતા કારણ કે તમને અમે અમારાથી બહાર જરાક પણ લાગ્યા નહીં. અને જે બીજા પુસ્તક વિશે વિચારતા હતા તો અહીંયાથી અમે તમને એ અનુરોધ કરીએ છીએ કે આ શ્રેણીમાં જે 75 પુસ્તક સાહિત્યની શ્રેણી છે તો ફરીથી પણ આપ અમારી સાથે જોડાઓ અને એ પુસ્તક વિશે પણ આપણે રસપ્રદ રીતે ચર્ચા કરીએ, અમને અમે તમને સાંભળીએ. કારણ કે આખા પ્રયોજનનું આજે 75મું વર્ષ છે અને જે COVID-19 ની અસર ચાલી રહી છે તો એમાં પણ કંઈક એવું કરવું કે જે આજે પણ એટલું જ અર્થસભર હોય અને 5-10 વર્ષ પછી પણ એટલું જ અર્થસભર હોય, તો એ વિચાર સાથે આ એક ઉપક્રમ જયારે માંડ્યો છે અમે,
તો આ એક એવું યજ્ઞ છે કે જેમાં 75 ઉત્તમ પુસ્તકો એક ભાવક સુધી પહોંચે. અને દેવાયતભાઈ એટલા સરસ અમને અમારો આ ઉપક્રમ ખોબલે ખોબલે ઝીલાઈ રહ્યો છે કે અમને એવા મેસેજીસ કોલ્સ મળે છે કે તમે આ પ્રવૃત્તિ એટલી સારી કરો છો કે જેનાથી અમારે સારા પુસ્તકો શોધવા માટે હવે અમે આ શ્રેણી જોઈશું યુટ્યુબ પર. તો એના માટે અમે હું તમને કહું છું અમારી સાહિત્ય સમિતિ વતી, જીવન ભારતી વતી કે બીજું પણ પુસ્તક જે તમે વાંચો છો તો એના માટે પણ આપણે ડેફિનેટલી વાત કરીશું અને તમે અમારા કાંતિ ભટ્ટજી છે એમના લેખ માંથી મને એનો રેફરન્સ મળ્યો હતો એન્ડ ઇફ ગિવન અ ચાન્સ આઈ વુડ ડેફિનેટલી લવ ટુ ટોક અબાઉટ ઇટ ઓલસો. ફરી આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપે ખરેખર સાચા અર્થમાં અમને કૃતિનો રસાસ્વાદ કરાવ્યો, બહુ મજા આવી ગઈ. અવારનવાર જ્યારે પણ જીવન ભારતી આવા કાર્યક્રમો યોજે છે અને ખ્યાલ છે કે તમે એમાં ભાગ પણ લો જ છો, પણ ફરી આમંત્રીએ છીએ કે તમે આવો, સાથે સાથે અમારો ઉત્સાહ પણ વધારો અને આ રીતે અમને પ્રોત્સાહિત કરતા રહેજો. આપ ઉત્તર ઉત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છા. આ સાથે આવતીકાલે આ જ લિંક ઉપર આ જ સમયે આપણે આવી રહ્યા છીએ ધ્વનિલ પારેખ સાહેબ સાથે. એમની કૃતિ છે વો અબ ભી પુકારતા હૈ, સર્જક છે પિયુષ મિશ્રા સાહેબ. તો ફરી મળીએ છીએ આપણે આવતીકાલે, ત્યાં સુધી રજા લઉં છું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ એન્ડ આઈ રિયલી એન્જોયડ ઇટ. દેવાયતભાઈ મને યાદ છે, જો હું ભૂલતી ના હો તો તમે અહીંયા આવ્યા હતા જે એસ કે પુસ્તક લઈને એકવાર પુસ્તક પરિચયમાં, રાઈટ? હા હા ચોક્કસ ચોક્કસ. આપણે અત્યારે અત્યારે પણ એક પુસ્તક પરિચયમાં હતા, શરીફા મેડમ જયારે હતા. જી જી બસ એ જ. હા હા તમે સાથે હતા એ સ્પર્ધામાં. હા મને યાદ છે, મને યાદ છે ચોક્કસ. રાઈટ રાઈટ. બહુ જાણીતા અભિનેતા, એમની આકૃતિ અને લઈને આવવાના છે એટલા જ જાણીતા અને એટલા જ અવોર્ડ થી સન્માનિત લેખક સર્જક સુનિલ પારેખ. તો આવતીકાલે જરૂર થી જોડાવ, 11:20 જોડાઈએ છે. એન્ડ થેન્ક્સ અ લોટ વન્સ અગેન. થેન્ક યુ સોનલબેન, તમે ખરેખર બહુ સારી રીતે આ સંચાલન કર્યું, મને ખરેખર મજા આવી. બસ 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 રશ્મિ પ્રસન્નતા. આઈ રીઅલી એન્જોયડ એન્ડ આઈ એમ ફીલિંગ પ્રાઉડ અબાઉટ ઈટ. દેવાયતભાઈ ફરી મળીએ છીએ આપણે નવી કૃતિ સાથે. ચોક્કસ. હા હા ચાલ આવજો આવજો. બાય.